धोरण पांच लेक्चर वन विषय हिंदी पाठ एक थी आठ आपणे जोई गया। आजे जोईशुं आपणे पाठ नौ केसा सोर। तो आ केसा सोर पाठनी अंदर इस इकाई में चित्रों द्वारा सब्जियों की जानकारी दी गई है। संवाद के साथ चित्रों से सब्जियों का परिचय दिया गया है। तो आनी अंदर आपणे शाकभाजीनी जानकारी आपवामां आवी छे अने आने जे खेतरमां बिरजू काका नामनो माणस छे ए आराम करी रह्यो छे अने त्यारे शाकभाजी चर्चा करे छे। हवे आपणे आगळ पाठ જોઈશું। બિરજુ ચાચાને અપને ખેત મેં સબ્જિયા બોઈ થી એટલે વાવી હતી। દોપહર કા સમય થા બિરજુ ચાચા પેડ કી છાયા મેં આરામ સે લેટે થે કે ઉન્હેં નીંદ આ ગઈ। તબ ખેત કી સારી સબ્જિયા ખેલને કે લિયે ઇકઠ્ઠી હુઈ। યે સભી ખેલતે ખેલતી નોક ઝોંક પર ઉતર આઈ। નોક ઝોંક એટલે ઉગ્ર ચર્ચા કરવા લાગી। આલુને કહા મેં સબ સબ્જીઓ મેં સડતા જ હું, સભી સબ્જીઓ મેરે બિના અધૂરી હૈ, બચ્ચો બૂઢો કો મેં બહુત ભાતા હું। બટાકા બધાને ભાવે અને એ શાકભાજી બટાકા વગર અધૂરી છે। ચાટ ચિપ્સ ટિકિયા જૈસી ચટપટી ઓર મજેદાર ખાને કે ચીજ મુજસે બનતી હૈ। ચાટ ચિપ્સ અને ટિકિયા એવી મજેદાર ખાવાની ચીજ બટાકાથી બને। શક્કરકંદને કહા મેં આલુ કા મિત્ર હું, શક્કરકંદ એટલે શક્કરિયું। શક્કરિયાને કહે કે હું બટાકાનો મિત્ર છું, મુજે ભી લોગ બહુત પસંદ કરતે હૈ। તબ મટર સે, મટર એટલે વટાણા, મટર ઉછલ કર બહાર આ ગયે ઓર કહને લગે હમી ભૂલ ગયે, કઈ પ્રકાર કી સબ્જીયા પુલાવ ઓર ચટપટી ચીજો કી જાન હૈ। હમ ઉસી સમય મિર્ચી ઓર ગાજર કૂદ પડે, રાયતા કોફતે ઓર હલવા હમારે બિના કેસે બન સકતે હૈ। લૌકી બોલી ગાજર ને મેં બાત કાટતે હુએ કહા હલવા તો મેરા ભી બનતા હૈ। લૌકી એટલે દૂધી, તો દૂધીનો પણ હલવો બને અને ગાજરનો પણ હલવો બને। મેરા રૂપ રંગ દેખા હૈ, કિતના સુંદર લાલ રંગ હૈ મેરા। ગાજર કહે છે કે મારો રૂપ રંગ જોયો છે, મારો રંગ કેટલો સુંદર લાલ છે। નામ સુનતે હી મુહ મેં પાણી આ જાતા હૈ, મુજે ખાને સે લોગ સ્વસ્થ રહેતે હૈ। આપણે ગાજર ખાઈએ તો તંદુરસ્ત રહેવાય, એનાથી ગાજરથી આપણને તંદુરસ્તી મળે છે। યહ સુનકર ગોભી આગે આઈ, કોબી જ મેં ભી આરોગ્ય કે લીએ ઉપયોગી હું। કાચી કોબીસ ગાજર બીટ આ બધું ખાવાથી આપણને તંદુરસ્તી મળે છે, આપણું આરોગ્ય પણ સારું રહે છે। સબ્જી કે અલાવા કચુંબર ઓર સલાડ ભી મેરા સ્થાન હૈ। મિર્ચી પીછે ક્યો રહે, મરચું પણ પાછળ કેમ રહે, વહ ભી કહને લગી સભી ચૂપ હો જાયગે, મેરે બિના આપ સબ્જી કોઈ કિંમત હૈ, મેરે બિના સભી સબ્જીઓ ફીકી હૈ। આપણે બધું જ નાખીએ, મરી મસાલા બધું નાખીએ, પણ મરચું ના નાખીએ તો કોઈ શાકભાજી કે રસોઈમાં સ્વાદ આવે નહીં। મેં પતલી હું ચુસ્ત હું ભી અપની કોમલતા ઓર અતૂટ સ્વાદ કી પ્રશંસા કરને લગી। અબ કરેલે કેસે ચૂપ બેઠતા, કરેલા એટલે કારેલું, વહ બોલને જા રહા થા તો ટમાટર ને ઉસકી બીચ મેં હી રોક દિયા, તેરા નામ સુનતે હી બચ્ચે દૂર ભાગતે હૈ। કારેલું કડવું હોય એટલે એનું નામ સાંભળીને બાળકો ના ખાય, બરાબર। મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હૈ, ટામેટાનો સ્વાદ કેવો હોય, ખાટો મીઠો, એટલે એ ખાટો મીઠો સ્વાદ બધાને ગમે છે। યહ બાત સુનકર કરેલે ચિલ્લાયા, કરેલા ચિલ્લાયા એટલે ચિડાઈ ગયો ઓર બોલા સિર્ફ રૂપ રંગ હી કાફી નહીં હૈ, જ્વર જૈસી બીમારી, જ્વર એટલે તાવ।
ताव जैसी बीमारियों ठीक करने में लोग मेरा प्रयोग करते हैं। तो ताव जैसी बीमारी थाय त्यारे आपणे कारेलानो जूस पीए छे। आखिर में कलगीदार बैंगन, बैंगन एटले रींगण। आखिर में कलगीदार बैंगन आया। उसने सभी को शांत करते हुए कहा, दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है। रींगण आवीने कहे छे कि तमे बधा तमारी जगह पर उपयोगी छो। मिलजुल कर रहने में ही हमारी भलाई है। हड़ी मड़ीने रहेवाथी आपणे मजा छे। बीट, गाजर, कोबीज, काकड़ी, शिमला मिर्च को मिलाकर बनाया कचुंबर लिज्जतदार होता है। आ बधी ज शाकभाजी भेगी करिए अने पछी कचुंबर बनाइए तो ए स्वादिष्ट होय छे। आलू, शकरकंद, फूलगोभी और भिंडी से बनी सब्जी मन भावन बनती है। आ बधी शाकभाजी आपणे खूब ज भावे छे। मिर्ची, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं। इस तरह हम एक साथ मिलजुल कर और भी मज़ेदार हो जाते हैं। अपने एक साथ हड़ी मड़ी ने बदा स्वाद में मज़ेदार रहिए छे। इतने में बीजू चाचा जाग उठे। इतना में बीजू चाचा जागी गया। सभी सब्जियों इधर उधर भागने लगी। बधी शाकभाजी हती पोतपोतानी जग्याए जती रही। लौकी, करेला और ककड़ी बेलो पर जा बैठे। केम के दूधी करेला अने काकड़ी वेला ऊपर थाय छे एटले ए वेला ऊपर जईने बेसी गई। शकरकंद, आलू, गाजर, बीट जमीन के अंदर घुस गए। केम के शक्करियू, बटाका, गाजर अने बीट ए जमीन में थाय छे एटले जमीन में जती रही। भिंडी, मटर, बैंगन, टमाटर पौधे की डालियों पर छिप गए। तो भिंडा, वटाणा, रींगण, टमेटा आ छोड़ पर थाय छे एटले छोड़ पर जईने बेसी गया। बीजू चाचा अपने काम में मशगूल हो गए। अहीं आगळ आपणो केसा सोर पाठ पूरो थाय छे अने शब्दार्थ ए तमारे हिंदी विषयनी नोटमां शब्दार्थ लखवाना रहेशे अने आगळनो स्वाध्याय आपणे आगळना पीरियडमां જોઈશું।